વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી શાંતિલાલ શાહનું કોરોના કાળમાં નિધન થયા બાદ તેના જન્મદિવસે યાદગાર બનાવવા તેમના પરિવારજનોએ રક્તદાન કેમ્પનું આયોજન કરીને 126 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું. વાપીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ અને મામાના હુલામણા નામથી જાણીતા ઉદ્યોગપતિ શાંતિલાલ શાહના જન્મદિવસે તેમના પરિવારજનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શાંતિલાલ શાહનું કોરોના કાળમાં નિધન થયું હતું. વાપીના લાયન્સ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 126 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ઉદ્દેશ સાથે સર્વ શાંતિલાલ શાહની પત્ની પ્રવીણા શાહે જણાવ્યું હતું કે તેમના પતિ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, ત્યારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે દીકરીઓ રૂપલ અને દર્શના રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર આવ્યો હતો, જેને શાંતિલાલ શાહના જન્મદિવસે અમલમાં મૂક્યા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. ઉદ્યોગપતિ શાંતિલાલ વાપીના એજ્યુકેશન ટ્રસ્ટ રાતા પાંજરાપોળ સહિતના વિવિધ સેવાભાવી ટ્રસ્ટમાં સેવા આપતા હતા, જેને કારણે રક્તદાન શિબિરમાં વાપીના અનેક ઉદ્યોગપતિઓ સંસ્થાના આગેવાનો પોતાના ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રક્તનું દાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં 101 યુનિટ રક્ત એકત્રિત કરવાનો નિર્ધાર સેવ્યો હતો, જેની સામે રક્તદાતાઓ 126 યુનિટ રક્તનું દાન કર્યું હતું. જય જીનેન્દ્ર. આજે મારા પતિ શ્રી શાંતિલાલ કે શાહની પ્રથમ બર્થ એનિવર્સરી નિમિત્તે અમારા પરિવારજનોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ આ વિચાર મારી દીકરી રૂપલ અને ત્યાર પછી દર્શિતા અને મારા પરિવારજનોએ આ વિચારને સહર્ષ વધાવી લીધો કે ના, આપણે શાંતિભાઈની યાદમાં કાંઈક તો કરવું જ જોઈએ. તો બ્લડ ડોનેશન કેમ્પમાં બધાએ અમને સપોર્ટ આપ્યો, એમાં ખાસ અમારા પરિવારજનો, અમારા લાયન્સ ક્લબના મેમ્બરો, જૈન સોશિયલ ગ્રુપના મેમ્બરો, અમારા જે બિઝનેસ રિલેશન, અમારો ઓફિસ સ્ટાફ, KBS કોલેજ, એ બધા લોકોએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો અને અમારો લગભગ 101 બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો જે ટાર્ગેટ છે એ મને ખાતરી છે કે પૂરો જ થઈ જશે, કારણ કે એટલો બધો સૌનો સાથ સહકાર છે. અને એમનો એવો સ્વભાવ હતો, ખૂબ જ સેવાભાવી હતા અને કેટલીય સંસ્થાઓ જોડે જોડાયેલા હતા અને દરેક રીતે એમનું બધી જ સંસ્થાઓમાં, જેમ કે રાતા પાંજરાપોળ, વાપી એજ્યુકેશન ટ્રસ્ટ, લાયન્સ ક્લબ, જૈન સોશિયલ ગ્રુપ જેવી વિવિધ સંસ્થાઓમાં એમનું ખૂબ જ યોગદાન રહેલું છે અને દરેકે દરેક ક્ષેત્રના એમના હિતેચ્છુઓ અહીં આવીને અમને શુભેચ્છાઓ આપી અને બ્લડ ડોનેટ પણ કર્યું છે, તે બદલ હું સૌનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ તો દરેક બ્લડ ડોનરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.